કેટલા એપીએમસી ખાતે કેડીસીસી બેંક દ્વારા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. કેડીસીસી બેંક દ્વારા વિવિધ સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે, જેને લઈને લોકોમાં જાગૃતતા ફેલાય તે અંગેનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆતમાં પીએમ નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમ લોકોએ નિહાળ્યો હતો. ત્યારબાદ સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં બેંકના ચેરમેન તેજસભાઈ પટેલ, પેટલાદના ધારાસભ્ય કમલેશભાઈ પટેલ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ હેમંતભાઈ પટેલ, જિલ્લા પંચાયતના સભ્ય પ્રકાશભાઈ સહિત વિવિધ હોદ્દેદારો આગેવાનો સાથે ગ્રામ્ય વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સહકારી સંસ્થાના માધ્યમથી આર્થિક રીતના સમૃદ્ધ થાય તે વિષયને અમારી બેંકે લીધો છે. ત્યારથી આજે પેટલાદ સુરેન્દ્રનગર તાલુકાની સહકારી મંડળીઓ, એ સહકારથી સહકારી મંડળીઓ સાથે જોડાઈ અને ખેડૂતો સુધી સરકારની વિવિધ યોજનાઓ સીધી એમની સાથે પહોંચે તે વિષયને આજે હાથ ઉપર લઈ અને બેંકે વોટ્સઅપ બેન્કિંગ, ક્યુઆર કોડ અને આ બધી ડિજિટલી જ્યારે વ્યવસ્થા ઊભી કરી ત્યારે સામાન્યમાં સામાન્ય માણસને બેન્કિંગ સુવિધાના માધ્યમથી લોન મળી રહે. આત્મનિર્ભર ભારતની જ્યારે વાત થઈ રહી છે ત્યારે સામાન્યમાં સામાન્ય માણસોને ખૂબ આર્થિક રીતના સમૃદ્ધ થાય એ માટે લોન મળી રહે અને જે ગામડાઓની અંદર જે માઇક્રો ફાઇનાન્સ કંપનીઓથી ખૂબ મોટા વ્યાજ દરોથી જે પશુપાલકો અને ખેત મજૂરો અને ખેડૂતોની મહિલાઓ સાથે જે વ્યાજ વધુ લઈ અને આર્થિક રીતના શોષણ થઈ રહ્યું છે તેના ભાગરૂપે ગામે ગામ શોષિત પ્રજાને સરકારની તમામ વ્યાજ સહિત વ્યાજની રાહતવાળી જે યોજનાઓ છે લોનની તે બધી જ આજે અમે એની ચર્ચા કરી અને ખૂબ સારી વ્યવસ્થાના ભાગરૂપે ગામે ગામથી લોકોને ઘરે બેઠા લોન મળી રહે ડિજિટલી વ્યવસ્થાથી તેની આજે એક સેમિનારનું આયોજન કર્યું અને ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા.